विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड 10 मैथ्स चेप्टर 3 तो मोस्ट एमपी एक्जाम मे मार्च एक्जाम दाखला से आदेश ने रीते समीकरण युग्म उकेल मेड़ो आदेश ने रीते अपने तो आम कोईपण एक्स ने अथवा तो वाय ने अपने करता बनावा तो अपने आने जुए तो अँ आप वाय ने करता बनाए बराबर तो अँ शू 2x बराबर अँ वे आ एक्स आश्रे वे आ प्लस है तो माइनस थी जाए तो माइनस 1 इज इक्वल टू वाय आने आप आम पर लखाए वाय इज इक्वल टू 2x माइनस 1 आ रीते लखाए आम पर आ बे सेम से हवे आपणे शू करवानुं छे के वाय ज्यां वाय देखाय तमने त्यां तमारे 2x माइनस 1 मूकवानुं छे वाय देखाय त्यां 2x माइनस 1 मूकवानुं छे आपणे शा माटे કેમ કે વાય ની કિંમત મૂકવાની છે આપણે બરાબર ચાલો આપણે જોઈએ પહેલા આપણે પહેલા એક અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 2 તો આપણે અહીં લખવાનું સમીકરણ 2 માં વાય ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ 1 મૂકતા બરાબર આપણે એની કિંમત મૂકવાની છે બરાબર तो चलो जो आप तो 5x प्लस 2y इज इक्वल टू 25 हम आप शू कर ज्या तमने वाय देखाय आपने जो वाय देखाय से त्या तमारे 2x माइनस 1 तमारे मुकवानो छे आपणे तो अहीं 5 ना 5 x ना x प्लस ना प्लस बराबर अहीं 2 ना 2 हवे वाय जगह शू मूकशो अहीं काउंस में आपणे 2x माइनस 1 इज इक्वल टू 25 चलो हवे आपणे जोईए 5x प्लस अहीं गुणाकार थशे बे दू ने 4x 4x माइनस शेनी थशे 2 एकू 2 इज इक्वल टू 25 बराबर हवे आपणे अहीं बंने प्लस अहीं प्लस छे 5x छे अहीं प्लस 4x छे बराबर एटले 5x ने प्लस 4x केटला थशे 9x एटले 9x माइनस 2 इज इक्वल टू 25 बराबर हवे आपणे आ 2 छे ए आपणे जवा दे ओली साइड एटले 9x इज इक्वल टू 25 प्लस 2 थई जशे બરાબર અહીંયા કેટલા થયા છે 2 કેમ કે અહીંયા માઇનસ 2 છે એટલે બરાબરની ઓળી સાઈડ જાય બરાબર ઇઝિકલ્ટીની ઓળી સાઈડ જાય તો પ્લસ થઈ જાય બરાબર હવે આપણે અહીંયા દાખલો કરશું ચાલો હવે આપણે શું આવ્યું તો કે 9x प्लस इज इक्वल टू 225 प्लस 1 એટલે કેટલા થશે 9x इज इक्वल टू કેટલા 25 ને 2 27 થશે એટલે x ના x 27 આવશે નીચે આવશે 9 કેમ કે અહીંયા આપણે x ગોઠવાનું છે x ની વેલ્યુ ગોઠવાની છે બરાબર આ 25 ને 2 27 થઈ જાય બરાબર અને 9 છે એ નીચે વહી જાય એટલે 9 ના પરામાં તમે 27 આવશે બરાબર 9 27 એટલે એક્સ ની વેલ્યુ કેટલી આવી 3 એક્સ નો જવાબ આવ્યો 3 હવે આપણે આ જે એક્સ નો જવાબ આવ્યો છે ને તેને આપણે સમીકરણ 1 માં મૂક્યા આપણે સમીકરણ 1 છે ને અહીંયા જે 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 એમાં આપણે મૂકીએ ચાલો y ગોઠવા છે આપણે તો y बराबर
એટલે આપણે એક્સની કિંમત 3 આવી અને વાયની કિંમત 5 આવી, બરાબર. ઓકે ચાલો હવે તમે બધા દાખલો ગણો. ચાલો હવે આપણે આદેશ કરી એક શેખા. હવે આપણે આદેશની જગ્યાએ આપણે ચોકડી ગુણાકાર એક જોઈએ. આપણે આદેશની જગ્યાએ આપણે ચોકડી ગુણાકારની રીતે ગુણાકાર રીતે દાખલો કરીએ આપણે, બરાબર. તેમાં આન્સર શું હતો? એક્સ સિકલ ટુ કેટલા હતા? 3 હતા. વાય સિકલ ટુ 5 હતા, બરાબર. ચાલો આપણે હવે ચોકડી ગુણાકારની રીતે આપણે દાખલો ગણીશું કે ચોકડી ગુણાકાર કેવી રીતે ગણાય. ચાલો ચાલો તો પહેલાં આપણે અહીંયા સમીકરણને વ્યાપક સ્વરૂપે ફેરવવું પડશે. વ્યાપક સ્વરૂપે તો કે દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપે ફેરવતા, બરાબર. હવે આપણે આને ફેરવીએ તો આ જે ઇઝિકલ ટુ 1 છે એ આ સેટ ભાઈ આવશે, એટલે શું થશે? અહીંયા 2x માઇનસ વાય માઇનસ વાય 1 ઇઝિકલ ટુ 0, બરાબર. બીજું લઈએ આપણે 5x પ્લસ 2y ઇઝિક, હવે એમ શું થશે? માઇનસ થશે, માઇનસ 25 ઇઝિકલ ટુ 0. આ સમીકરણ આપણે અહીંયા કાઢી નાખીએ. આપણે હવે સમીકરણ 1 અને સમીકરણ 2 લઈ લઈએ. હવે આપણે ધારીએ આપણે તો કે A1 B1 અને C1, A2 D2 અને C2. ચાલો A1 કેટલા છે? આ A1 છે, B1 C1, A2 B2 C2. A1 કેટલા છે? 2. B1 કેટલા છે? માઇનસ વાય છે, એટલે માઇનસ વાય આપણે મૂકતા નથી, પણ આપણે માઇનસ 1 મૂકીશું. જો અહીંયા કોઈ પણ એક્સ હોય, વાય હોય, તો આપણે તે 1 મૂકીશું. આપણે ઇઝિકલ ટુ માઇનસ 1, બરાબર. અહીંયા તમારે સહગુણક આપ્યો નથી, બરાબર. અહીંયા કેટલા આવશે? 5. અહીંયા કેટલા આવશે? 2. અહીંયા કેટલા આવશે? માઇનસ 25. ઓકે ચાલો હવે આપણે દાખલો ગણીએ. આપણે અહીંયા આવશે એક્સ, અહીંયા આવશે વાય, અને અહીંયા આવશે 1, બરાબર. આપણે આને હવે તમારે શું કરશે? પહેલું તમારે આને થાકી દેવાનું છે, અને થાકી દેવાનું છે, એટલે આ બે હોય જાય, એટલે આપણે આ બે લેશું. આપણે માઇનસ 1 માઇનસ 1 2 અને માઇનસ 25. હવે આ થાકી દેવાનું છે, તો શું થશે? માઇનસ 1 અને 25, બરાબર. અહીંથી લઈ લેવાનું માઇનસ 1 25, બરાબર. હવે આપણે આ લેશું 2 અને 5. હવે આપણે સેલું થાકી દઈએ તો શું હોય? તો આપણે સેલું થાકી એટલે 2 અને માઇનસ 1, A2 5 અને B2 2. એથી લઈ લઈએ આપણે 2 5, બરાબર. 2 5 લીધા. હવે આપણે માઇનસ 1 માઇનસ 1 અને 2, આ બંનેની હવે ચોકડી ગુણાકાર એક થશે. જો ઉપરનો એરો હોય ત્યાં એક માઇનસ લાગુ પડે છે, બરાબર. ચાલો હવે આપણે અહીંયા જોઈએ. પહેલું શું છે? અહીંયા તમારે એક્સ, બરાબર. તો એની વેલ્યુ લે આપણે એક્સ. ચાલો આપણે પહેલાં જોઈએ કે આ બંનેનો ગુણાકાર થશે, બરાબર. 25 એકુ 25, અહીંયા આવશે 25 એકુ 25. માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે અહીંયા થશે પ્લસ થશે, ગુણાકાર છે. એટલે અહીંયા વચ્ચે એક માઇનસ હોય ઉપરની સાઈડમાં, બરાબર. એટલે 2 એકુ 2, પણ માઇનસ માઇનસ પ્લસ થશે, તો અહીંયા થશે
प्लस प्लस बी ए बी ए बराबर। जो एक माइनस हो एटले प्लस ज थई जाय, अने बे माइनस न बे माइनस हो तो माइनस थशे। आगळ જોશું આપણે। હવે આપણે અહીંયા કેટલા છે y, હવે અહીં જોવો છે કેટલા આવશે, પાંચ એકુ પાંચ, માઇનસ પાંચ આવશે, પછી શું થશે પચીસ ટુ પચાસ, અહીંયા આવશે પ્લસ કેમ કે એક માઇનસ હોય, પચીસ ટુ પચાસ, હવે આવશે આનો વાળો બે દુને ચાર, માઇનસ અહીંયા વચ્ચે માઇનસ હોય બરાબર, એટલે માઇનસ માઇનસ પ્લસ છે, એટલે પાંચ એકુ પાંચ ચાર। હવે આપણે જોઈએ આગળ દાખલો, એક્સના એક્સ પચીસ ને બે કેટલા થાય તો કે સિત્યાવીસ થાય, ઇઝિકલ ટુ વાય, પચાસમાંથી માઇનસ પાંચ કાઢના, પચાસમાંથી માઇનસ પાંચ કાઢે તો કેટલા વધે, તો પચાસમાંથી પાંચ જાય એટલે પિસ્તાલીસ વધે, માઇનસ કે પ્લસ તો પ્લસ વચ્ચે મોટી રકમ નિશાની પ્લસ છે બરાબર। હવે આપણે શું કરશું તો કે આનો વાળો આવશે એક પાંચ ને ચાર કેટલા થાય નવ બરાબર, આ છે એ આની આરે પર ગુણાકાર થશે અને આની આરે પર ગુણાકાર થશે, એટલે આપણે બે ભાગ પર નાખશું બરાબર। તો અહીંયા આપણે લખશું એક્સ અપોન ટુ એક્સ અપોન ટ્વેન્ટી સેવન ઇઝિકલ ટુ વન અપોન નાઇન બરાબર, આની આર આવી ગયું, હવે આ પણ આની આર, વાય ઇઝિકલ ટુ પિસ્તાલીસ, વન ઇઝિકલ ટુ નાઇન બરાબર છે। હવે આપણે શું કરશું એક્સની વેલ્યુ કરવાની છે આપણે, એટલે એક્સ ઇઝી એક્સ ઇઝિકલ ટુ આ ટ્વેન્ટી સેવન ક્યાં જશે, ઉપર જશે ના નીચે, નવ તેરીને સિત્યાવીસ થાય, એટલે એક્સ ઇઝિકલ ટુ કેટલા આવ્યા ત્રણ, જે આપણે ગયા દાખલામાં આગળ દાખલો જોયો આપણે એમાં એક્સ ઇઝિકલ ટુ ત્રણ આપણે ત્રણ વેલ્યુ આવી હતી બરાબર, એક્સ ઇઝિકલ ટુ ત્રણ વેલ્યુ આવી ગઈ આપણે, એ ત્રણ અહીંયા પણ આવી ગઈ ચોકડી ગુણાકાર લીધે પણ બરાબર। પણ અહીંયા શું કરવું પડે, આપણે દ્વિઘાત સમીકરણને વ્યાપક સ્વરૂપે ફેરવવું પડે તો જ આપણે જવાબ આવશે બરાબર, આને આશે જ લઈ આવવાનું બરાબર આવી રીતનું। ચલો આપણે એક લાસ્ટ જોઈએ, વાય ઇઝિકલ ટુ હવે આપણે અહીંયા જોઈએ વાય ગોટવાનું છે, વાયની વેલ્યુ ગોટવાનું છે, એટલે ઇઝિકલ ટુ એટલે પિસ્તાલીસ ક્યાં જાય અહીંયા જશે, પિસ્તાલીસ એકુ પિસ્તાલીસ ગુણાકારમાં નીચે આવશે નાઇન, નવ પંચાને પિસ્તાલીસ, અને વાય ઇઝિકલ ટુ કેટલા આવશે, વાય ઇઝિકલ ટુ પાંચ, જે આપણે આદેશની રીતમાં વાય ઇઝિકલ ટુ પાંચ આપણને મળી ગયા બરાબર, એટલે આવી રીતના આદેશની પરિત થાય। હવે આપણે લોપની રીતમાં આપણે શીખીશું બરાબર, ચલો તમે આ પ્રેક્ટિસ કરો દાખલો, ચલો આપણે હવે આદેશને શીખી ગયા, પછી બીજી કઈ શીખી ગયા ચોકડી ગણાકારની બરાબર, હવે આપણે શીખશું લોપની રીત, એક જ દાખલા પરથી આપણે આન્સર મેળવ્યો, આપણે પહેલા આદેશમાં આપણે એક્સ ઇઝિકલ ટુ જવાબ કેટલા હતા ત્રણ આવ્યા હતા બરાબર, પછી વાય ઇઝિકલ ટુ કેટલા આવ્યા હતા પાંચ જવાબ આવ્યા હતા બરાબર। હવે આપણે આ લોપની રીતમાં પણ આપણને જવાબ મળી જવો જોઈએ, તો લોપની રીતમાં શું કરવાનું છે તો આપણે એનું જોઈએ લોપની રીતને કરવાનું। હવે કોઈ પણ સહગુણકને બરાબર સરખા કરવાના છે, હવે આપણે જુઓ કે અહીંયા બે છે તો બેને કેટલા વડે ગુણીએ તો દસ થાય, એટલે કે પાંચ વડે, અને અહીંયા બે વડે આપણે અહીંયા પહેલાં આપણે આપી દઈએ સમીકરણ એક અને સમીકરણ બે, આપણે જો આને પણ બે સેમ કરી બરાબર અને જુદવા કહે ને આપણે જુદવા કહીએ ઉડાડી શકીએ, અને પણ સેમ કરીને ઉડાડી શકીએ, તો આપણે અહીંયા પણ જો બે વડે ગુણીએ અને બે વડે વાયને બે વડે ગુણીએ તો અહીંયા વાય બે થઈ જાય, એટલે બે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ એટલે બે ઉડી જાય, કોઈ પણ એ ઉડવા જોઈએ બરાબર, વાય અથવા વાય અથવા એક્સનું પણ એ કોઈ પણ ઉડવું જોઈએ તો આપણે જવાબ મળશે। હવે આપણે અહીંયા જોઈએ કે આપણે આને સમીકરણ એક છે એને બે વડે ગુણવાનું, સમીકરણ એકને બે વડે ગુણી અને
बात करता बराबर समीकरण बेमाथी बात करना पड़ा तो अपने समीकरण पहला तो आ लखी नाखी पेलू बीजू 5x + 2y = 25 आ थी गयू। हवे आपणे आने केटलो गुणवानो समीकरण एक ने बे वडे गुणवानो छे समीकरण एक छे एने बे वडे आपणे गुणवानो छे तो समीकरण बे ने अहीं गुणो बे वडे बे दूने चार एटले थया 4x पछी पाछा बे वडे गुणो अहीं माइनस ना माइनस बे अहीं एक होय वाय होय पण वाय नी आगळ एक सगुणक एटले एक होय एटले अहीं थशे बे एकू अहीं एक होय तो आपणे बे एकू बे માઇનસ આવશે અહીંયા પ્લસ આવશે અહીંયા માઇનસ આવશે બાર બાય કરવું હોય તો અહીંયા આપણે પ્લસ કરવું પડશે હવે હવે આપણે આને આ તોડી જશે કેમ કે એક પ્લસ છે એક માઇનસ છે બરાબર બે વાયમાંથી બે વાય જાય એટલે ઝીરો એટલે આ બે ઉડી જશે પર બરાબર હવે આપણે અહીંયા બંને પ્લસ છે અહીંયા શું છે અહીંયા બંને પ્લસ છે તો 5x + 4x તો પેલા થાય 9x થાય પેલા થાય 9x અહીંયા આવશે ઇક્વલ ટુ અહીંયા અહીંયા બંને પ્લસ છે એ બંને કેવા છે પ્લસ છે આ બરાબર જો માઇનસ થાતે અહીંયા તો અહીંયા માઇનસ થાતે તો અહીંયા પ્લસ 25માંથી બે બાદ કરવા પડશે અહીંયા તમારે પ્લસ છે એટલે હવે 25 ને 2 કેટલા થાય 2 પ્લસ હોય તો 2 પ્લસ છે 25 ને 2 કેટલા થાય 27 થાય બરાબર હવે આપણે અહીંયા x ના x મૂકશું 27 ના 27 મૂકશું આપણે અને 1 આપણે 9x મૂકશું બરાબર 9x = ax = 27 અને આ નીચે જશે 9 એટલે આપણે 9 તેરીને 27 એટલે x = આપણને 3 જવાબ મળી ગયો આ આપણને જે દાખલામાં આદેશમાં આવ્યો હતો જવાબ x = 3 ચોપડી ગુણાકારમાં પણ આપણને આવ્યો હતો બરાબર x = 3 તે જ આપણને હવે અહીંયા લોપની રીતમાં પણ આપણને મળી ગયો છે હવે આપણે શું કરવાનું છે કે સમીકરણ કોઈ એકમાં અને કોઈ બેમાં x = 3 ની કિંમત મૂકવાની છે આપણે જ્યાં તમને x દેખાય ત્યાં આપણે ત્યાં 3 વેલ્યુ મૂકશું આપણે એક્સની વેલ્યુ ચલો આપણે કેવા મૂકશું પહેલાં આ ઈઝી છે બરાબર લાંબા મૂકશે આપણે એટલે સમીકરણ એકમાં આપણે જોઈએ ને અહીંયા કેટલા છે 3 છે x = 3 તો x = 3 મૂકતા તો આપણે લઈશું 2x - y = 1 બરાબર 2x ના 2x મૂકશું માઇનસ સોરી અહીંયા આપણે 2 અહીંયા x જે એક્સની જગ્યાએ આપણે 3 મૂકવાના છે એટલે અહીંયા 3 મૂકશું માઇનસ y = 1 કેમ કે આપણે વાયની વેલ્યુ મૂકવાની છે 3 × 6 - y = 1 હવે આને આ સાઈડ લઈ આવો 6 તો જો માઇનસ વાય હોય એ આ સાઈડ જાય એટલે કેવા થાય પ્લસ થઈ જાય અને પ્લસ વાય હોય એ બરાબરની આ સાઈડ આવે તો એ તો માઇનસ થઈ જાય 1 બરાબર એટલે 6માંથી 1 જાય તો કેટલા આવશે 5 y = 5 આવ્યા અને આમ પણ લખી શકીએ આપણે y = 5 બરાબર આ આપણને બંનેના આન્સર મળી ગયા બરાબર y = 5 જે આગલા દાખલામાં પણ ઓકે વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલાની પ્રેક્ટિસ કરો